કઈક જીવનમાં ઉતારી લીજો. અલખ એને કહેવાય બાપુ, લખી નથી કહેતું. મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો અનોપસી ક્યાં છે? આ દાસી જીવન છે ને, દાસી જીવન ને બાપુ 18માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી. જ્યાં જાય ને અહીંયા બાપુ ભજન કરે, સત્સંગ કરે, કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. અને આ બધી જ્યાં જ્યાં ભજનના પ્રોગ્રામ જઈને આવી બધી વાતો કરે એમાં ભીમ સાહેબ ના કાને અવાજ આવ્યો. એ કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ આ હા રામાયણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન પૂછવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલે અમે ક્યાંક પ્રોગ્રામ હોય કહેજો, મારે સાંભળવા આવવું છે એને, મારે કંઈ એવો માણસ હોય તો મારે સાંભળવું છે. એમાં ઈ જ ગામમાં એકવાર પ્રોગ્રામ અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ આવવું છે? તો કે હા એ આવ્યા હો, આ બોડી જામી ગયું ભાઈ, બાળકો નહીં જાઉં છું, બોલા અમને બેહર દે. એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહે જોડામાં બેઠા અને બેહાય જોડામાં જ, કોઈ ન કે આગા ખો હોય, કારણ કે નાનું કોઈ થવું જ નથી, બધાને મોટું જ થવું છે, આવડતું કાંઈ છે નહીં. હા અમે તો કેમ કે પ્રોગ્રામમાં જઈએ ને અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ભરી ગયો, આપણે કોઈ મંજીરા ઉગાડો કે ના, તબલું ઉગાડો કે ના, બેંજો ઉગાડો કે ના, ભજન ગાવ છો કે ના, તો ભાઈ હેઠા મરો ને, હા અમારા હાટું છે, તમારે હાટું નથી. હવે ગામ ના હોય ને અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે અલે એ ભાઈ પેલો કાકુભાઈ તો આવેલા ધારાસભ્ય એમને બેહવા દે, અને એમ કરીને કહેડે. પછી કે સરપંચ આવે, કે સરપંચ આવ્યો આ માગો બેસતો. હવે એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ કે આખો કશી, પણ જોડામ બેહવું જ નથી, બધાને ઉપર ચડી જવું. એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો. અને દાસી જીવન કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમને શંકાનું સમાધાન કરી દઈશ. આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા. ત્યાં બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે આયો આયો આયો, બોલો બાપુ શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ માગું, આપ કોણ છો? દાસી જીવન દાંત મીટા કાઢો, તમે મને નથી ઓળખતા? કે ના હું નથી ઓળખ. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને? કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો, મને આપની ઓળખાણ જોઈએ છે. એ કે દાસી જીવન કે ને એ મારું નામ. એ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ દાસી જીવણ હલવાના, એને પછી અંદરવાદર નક્કી કર્યો કે આ તો સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તારો દાસી જીવણ છે એ હલવાના. એ કે હું આપનું નામ પૂછું છું. એ તો આ દાસી જીવણ તો આ પૂતળું છે એનું નામ છે ને. આ પૂતળાને કંઈક કામ હોય ને તો એમ હાથ પાડવો, કે દાસ જીવણ સાહેબ એના માટેનું નામ છે, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા ભીમ સાહેબ. મને આ ખબર તો કે છો છો એટલા બધા શીલો ઠેકડા ફરત તું જે કરતો એ કઈ ને કે એટલે કીધું પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહીજા પસ કરવું પડે નહીં કાંઈ. આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી, એમનામાં ભાંગે એવું નથી રામ. એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોય, આ તમારા મારા દેહમાં જે જોત ચાલુ છે ને આ જોત ઓળાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપા હોય, બાપુ કોઈ નહીં કે કાટો 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 ભાઈ મૂકી દો દિવાળી કઈ છે. આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું, આ સાંડલા હું કામ કરે? લ્યો આમ કરે ન હાલે, આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, ને ગાલે કરે તો હાલે ન હાલે, સાંડલા દાખલા શરીરમાં ગમી ન હાલે. આયા જ બાપુ ખજાવ, તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને, રામાવીર હોય, શિવ હોય, જે હોય મંદિરમાં તમે જાઓ ને, બે હાથ જોડે ને બે હાથ જોડે અને પગે લાગો ને, તમારી આંખો બંધ થઈ જાય. અને એ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો, અંદર મારા સામે શું જોવાનો, તે મને બેહ્યો, હું તને શું દેવાનો હતો. આંખ તમારી બંધ થઈ જાય, તમને અંદર જોવાનું કહે છે, તારી અંદર જો, તારી અંદર છે ને એ જ હું છું. ને દર્શન કરવા ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય? બંધ આંખે દર્શન થાય તો આંખો બંધ ચમ થઈ જાય? એની જ મજા છે રા. એટલે સવારામ કહે છે આ જોત છે ને, જોત ચાલુ છે ત્યાં સુધી ની મજા છે, બાકી બાબુ કોઈ નહીં ક્યાં રહેવા દે, બધા કાઢી મૂકવાના છે. તને દુનિયા બહાર જ રાખે, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, માલપા કોઈ જોઈએ. આપણા સુવાસા છે ને, સુવાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 સુવાસા આપણા એમ નામ જાય છે. એક મિનિટના 15, એક કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય, ગણવા હોય તો ગણી જોઈએ. આ ગંગા સતીનો હિસાબ.
તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે. તો આ શ્વાસા અને અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું જેવી રીતે જીવતું હોય છે, મને એ વિચાર થાય. અવાજ આ સુધી જાય અહીંયા સુધી જીવે એ તો બરોબર છે, પણ આ પગને પગને યાદ તો કઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણાને મરવું હોય, કોઈ પણ માણા અમુક તમને મજા આવશે, અમુક મારા એમ કે મારે મરી જવું, પછી પાણીમાં ધૂપકો મારે, એ પાણીમાં ધૂપકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય જાય ને, અને માલિક પરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, પછી ઉપરીઓ જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે, તો ઉપર કેમ વીઓ આવે છે? એવું નથી લાગતું કે વિચારવા જેવાની જરૂર છે? આપણી ત્રણ મણની હારા ત્રણ મણની કાયા હોય તો હારા ત્રણ મણ કાયા એમના વજન એમ જ હોય, જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય. પણ પાણી નથી રાખતો, પાણી હોત કાઢી નાખે, જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર ન રહેવા દે, તળિયે ખેંચી જાય. આ બધું અટપટું છે. એક વાણી એમ કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં, હોય આવો વાહનો ભાંગી નાખે કો, પણ શે હાસું. એટલે હું આમાં અમુક અમુક વાત આવી મૂકીને વિયો જાઉં ને, પછી ઘણા એના ફોન આવે, એમાં જેટલા તો મને ગુરુ બનાવવા મતે, મેં હજી વારકો ચેલો નથી, ગુરુ શું બનાવ ના, મારી આનંદ હોય, મારી મોજ હોય. મારે જો હું તમને કા ઘરનો ડાયરો વાત કરું, પહેલી વાર એવો છું, પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે, દોણામ જાય એવું દેખાય છે, એ તો મને નક્કી થઈ ગયું. પણ ભગવાનની દયા છે, મારે ઘરે જમીન જાગીર વાડ્યું વાડ્યું બધું ભગવાનની દયા છે, ગાયું ભેંસું બધું છે. એટલે પૈસા આટવા પ્રોગ્રામ નથી કરતો, પહેલી વાત આ. એક મને સાંભળે છે ને, એ જ મારી મોટી કમાણી છે. બાકી અહીંયા તો આપણી જેટલી આબરું છે, અહીંયા આવી જોવો તો તમને ખબર પડે, કારણ કે પહેલાના કા હજી એમને વાગે છે. અત્યારે ઘણું નમતું વહી ગયું, પણ અત્યારે કોઈ સાંભળવા, કારણ કે જેસલને આજ માથાકૂટ થઈ, સતી તોરલે જેદી બાપુ જાડેજાને માર્ગે ચડાવ્યો ને, અને સતીને અહીંયા જાણીતો ઇતિહાસ છે, ટૂંકમાં તમને કહી દઉં, સતીને અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા, વચને બંધાણા કે રાતે હું તમારા મહેલે આવીશ. અને જો બીજી વાત કીધું, સતીરની બાપુ કાંઈ પોણી ચૌદાની વાત હતી જ નહીં, આ તો દુનિયા છે બાપુ થતી હાંકી મૂકે, તે દીનો વાણીયો હતો, એ જેવો તેવો હોય નહીં, એની એવી દ્રષ્ટિ જ ન હોય. પણ એને જે કરમ કર્યા હતા ને એ એને ખબર હતી, અને જાણે જાણે બાપુ જે સુતાર્યો ને એ વાત સધીરના કાને પડી ને, એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે, તો મારા કંઈક જો એને એ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય, બાકી મને મારા કરમ બીજેથી કોઈથી કપાય એવું નથી. સધીરનો બાબુ આ જ હિસાબ હતો, અને એ તો ક્યાંય જાય એવું હતું, પણ વાણિયાને જાય બાબુ હોશિયાર હોય, એ કે આ દરબારુને કંઈ ફરવા નહીં, આ જેસલ ભગત ત્રીજો ને ચારે તનવાર ઉપાડે કંઈ નાખી ને યા નથી જવું, અને આ કુદરતને કરવું ને સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી, અને ત્યાં સતીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું મારા મેલે આવજો. સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા, પણ કીધું કાંઈ વાંધો નહીં, સાધુને જમાડવા માટે તું સીધું આય. એ સાધુને જમાડ્યા, સીધો આપ્યું, અને સાધુને જમાડી દીધા, સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા હાજ પડી, અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કહે છે ક્યાં જાવ, આખી માંડી વાત કરી, સતીર વસ્તુ નતો હતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તેથી કચ્છ નો કાળો નાગ બાપુ બડપની પાઠ ઓગળી મીડો રહ રહ રોવાઓ, ઓરલ ઓરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનો બે નો રહેવા દો, હજી હું ઝાટકા ફૂલી નથી ગયો. સતી તોરલ પાછો એને જેસલ ને બેહાડ્યો, એ કે આવી ગાડી બેહીને જાડે જા, આવા સ્ટેશન આવે બેસ જાઓ, આમાં તો જે પહેલી ઉપટ છે આવી તો ઉપટું આવવાની. ફરી પાછો જાડેજાને માર્ગે લઈ આવી પાછો જેસલ કહે છે, બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારું કીચડ જાયમાં છે, કેમ જાયશો? એ કે જે થવું એ થાય, હું મેં વચન આપ્યું બાપુ. જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ, સતી તોરણ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું, તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ, તારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દીધો, તાકાત છે તમારામાં, પણ હવે તમે દી ઉઠાડ્યો, તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ વ્યામે ન રાખતા, એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વટું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કંઈ ઘટે તો છે જી 100% વાત. કોઈની તાકાત નથી બાપુ, લાંબો હાથ કરી એક તમારી સામે દ્રષ્ટિ મેળવી, એક વાતમાંય માલ નહીં. પણ હિ હિ હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને, કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, ત્યારે જે તે ખવાય નહીં, ગમે નહીં, અરે બિહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો આનો પ્રભાવ સંતા આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું, અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો. વહુ ખાવાનું ભેગા પાણી પૂરીઓ ખાતા હોય છોકરા જેવા થાય,
અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપ ની વાતો કરે કઈ ન વળે મારા રામ, આજે એના કરતા હારા દીકરા થાય. ઠેઠ ઠેઠ ઓરેની જીવન તો ઉમરા વચ્ચે રહી સભે રમજો ટબોન ટાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ટબોન ટાસ. કેવા સંતાન થાય, કાંઈ વળે નહીં રામ. એ તો પેઠિયું તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય, ખોટી વાત. એટલે જાડેલો કે છે બહાર, હવે આ મેઘી મળી છે કેમ જાશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેની કચ્છનો બારવટીયો બાબુ જેસલ જાડેજો કે મારા ખંભે બેહી જાવ, હવા હું મૂકું આવું, કુની પાસે વાતું કરી રાખ. વિચાર તો કરો, રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાબુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરણને લઈને નીકળ્યો હશે, તેથી ચિત્ર કેવું હશે મારા રામ, વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીડો ફગલા માંડવા, તોરણ ની કહું ટૂટતી દેવો ભાઈ, આ બેઠી બેઠી તોરણ ને કે વાહ જાડેજા વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. એ સતેરની હવેલી આવી અને આ ઉતાર્યા, અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું, મને જોશે ને તો પાછો બીશે. સધી જેસલ હાલતો થયું ને તોરણના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં ન આવી હલકી વાત, આવા નરને કેમ મોઢા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ. ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને શિષ્યને જો ગુરુ શિષ્યને ન સમજી શકે, શિષ્ય ગુરુને ન સમજી શકે, શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. તેવા એક પંડિતને હારા 700 સેવક હતા, પરીક્ષા કરી 4 વીત્યા તે દી. અત્યારે તો પરીક્ષા કરો તો એ કઈ ન હોતે આયલો તમારી કંઠી અમારે નથી જોતી.